આપણા ગુજરાતમાં અનેક કથા કલાકારો થઈ ગયા છે અને વર્ષોથી લોકોને કથા કરીને સારું જ્ઞાન આપે છે. આમાં વિવિધ કથા વક્તામાં કેટલાક લોકોનું નામ મોઢે યાદ રહી જાય છે. આવું જ એક નામ છે મોરારીબાપુનું. તેમનું આ નામ સાંભળતા જ મનમાં એક ઉમંગ અને શાંત ચહેરો સામે આવે છે. આજે ગુજરાત રાજ્યમાં એવું કોઈ બાકાત નહીં હોય જે પૂજ્ય મોરારીબાપુને જાણતું નહીં હોય. અનેક લોકોને લાઈફનો સાચો રસ્તો બતાવનાર આ પૂજ્ય વ્યક્તિ મોરારીબાપુ છે. રામકથાની જોડે જોડે આપણા જીવનને તકલીફમાં મૂકતા પ્રશ્નોનું પણ નિરાકરણ આપતી કથા સાંભળવા માટે માણસોની ભીડ ઉમટી પડે છે. તમને જણાવી દઈએ કે મોરારીબાપુનો જન્મ મહુવાના તલગાજરડામાં વૈષ્ણવ ફેમિલીમાં થયો હતો. માતાનું નામ સાવિત્રીબેન તથા પિતાનું નામ પ્રભુદાસ હતું. તેમની અટક હરિયાની છે. બાપુને બાળપણથી જ ગીતા જ્ઞાન અને ધાર્મિક સંસ્કારો પ્રાપ્ત થયા હતા. મોરારીબાપુના દાદા ત્રિભુવનદાસ એક રામભક્ત હતા. મોરારીબાપુએ હાલ સુધીમાં 840 રામકથાઓ સ્ટેજ પર કરી ચૂક્યા છે. રામના ચરિત્રને સરળ, સહજ અને સરસ રીતે લોકો સામે લાવનાર 75 વર્ષીય મોરારીબાપુની સાદગીની કોઈ બીજી સવાલ જ નથી. તેઓ ઊંચ નીચ તથા ગરીબ અમીરના કોઈ દિવસ ભેદભાવ રાખતા નથી. તેઓ સામાન્ય માણસોની જેમ નીચે બેસીને જ ભોજન કરે છે. મોરારીબાપુના દાદાજી એટલે કે ત્રિભુવનદાસનો રામ તથા રામના પાત્ર પ્રત્યે ગાઢ પ્રેમ હતો. મોરારીબાપુ તલગાજરડાથી મહુવા ચાલતા સ્કૂલે જતા હતા. 5 કિલોમીટરના આ રસ્તામાં તે દાદાજી દ્વારા કહેવામાં આવેલા 5 ચોપાઈઓ દરરોજ યાદ કરવી પડતી હતી. આ નિયમને લીધે જ તેઓ તેમને ધીમે ધીમે સંપૂર્ણ રામાયણ મોઢે થવા લાગી. મોરારીબાપુએ તેમના દાદાજીને જ પોતાના ગુરુ માની લીધા હતા. 14 વર્ષની નાની વયે મોરારીબાપુએ પ્રથમ વખત તલગાજરડામાં ચૈત્ર મહિનામાં 1960માં એક માસ સુધી રામાયણ કથાનો પાઠ કર્યો હતો. બાળકના જીવનમાં તેમનું મન રામ અને રામાયણમાં વધુ હતું. તેઓ ત્યારબાદ મહુવાની એ જ પ્રાથમિક શાળામાં સાહેબ બન્યા હતા. રામકથામાં એટલા મગ્ન થઈ ગયા હતા કે તેમણે પાછળથી નોકરીને પણ ત્યજી દીધી હતી. ધીમે ધીમે મોરારીબાપુની લોકપ્રિયતા વધી ગઈ. તેમની કથા જ્યાં પણ હોય લોકો શાંતિપૂર્વક સાંભળવા લાગ્યા. પૂજ્ય મોરારીબાપુ મહુવા, ભાવનગર સિવાય ગુજરાત રાજ્યના વિવિધ શહેરોમાં રામકથા માટે જતા હતા. ગુજરાત રાજ્ય બહાર પણ મોરારીબાપુની કથાનું વિશાળ આયોજન કરવામાં આવતું હતું. એટલું જ નહીં, ભારત સિવાય વિદેશમાં પણ યજમાનો કથા માટે મોરારીબાપુને આમંત્રણ આપતા હતા. આ સિવાય પૂજ્ય મોરારીબાપુએ હજારો માણસોને વ્યસન જેવી કુટેવથી સંપૂર્ણ મુક્ત કર્યો છે. મોરારીબાપુએ આ ગુજરાત રાજ્યના હિતમાં વિવિધ સેવાઓના કાર્યો કર્યા છે. બાપુ લોકોને કહે છે કે સેવા કરવી હોય તો દુઃખી લોકોના આંસુ લૂછો, સદાવ્રત ખોલો, સમાજને મદદ થાય એવા કાર્યોમાં પૈસા વાપરો જેથી મારો રામ રાજી થશે. મોરારીબાપુના લગ્ન નર્મદાબેન જોડે થયા હતા. તેમને 4 બાળકો પણ છે, જેમાં 3 પુત્રીઓ અને 1 પુત્ર છે. પહેલાં તો ફેમિલીના ગુજરાન માટે રામકથાથી પ્રાપ્ત થનાર દાન સ્વીકારી લેતા હતા. પરંતુ જ્યારે આ ધન વધુ પ્રમાણમાં આવવા લાગ્યું તો તેમણે અગત્યનો અને ખાસ નિર્ણય કર્યો કે તેઓ કોઈ પણ પ્રકારનું દાન નહીં સ્વીકારે. આ વાત તેઓ આજ સુધી સ્વીકારી રહ્યા છે. મોરારીબાપુ કથાના 1977થી 1 રૂપિયો લેતા નથી. તેમનું કહેવું છે કે જે પણ કાંઈ છે એ સમાજનું છે અને હું સમાજને સામે આપું છું. મોરારીબાપુ કથા જ્યાં ન ચાલતી હોય એ દરમિયાન તેઓ મૌન પાડે છે. આટલું જ નહીં, તેમના તલગાજરડા જોડેના આશ્રમમાં કોઈ કાર્યક્રમ હોય ત્યારે મૌન ચિતે રહીને જોવાનું તથા સાંભળવાનું પસંદ કરે છે. મોરારીબાપુના વતન તલગાજરડા જોડે આવેલા આશ્રમમાં લોક સાહિત્યકારોને ચિત્રકૂટ એવોર્ડ પણ આપવામાં આવે છે. આ સિવાય અસ્મિતા પર્વની પણ જોરશોરથી ઉજવણી કરવામાં આવે છે, જેમાં ભારત દેશના મોટા મોટા લોકો હાજર રહે છે. પોતાની આગવી શૈલીથી કથા કરવાને કારણે તેમની વિવિધ કથામાં કંઈક નવું હોય છે. વૃદ્ધો તો ખરા, પરંતુ યુવાનો માણસો પણ તેમની કથા કહેવાની રીતથી આકર્ષિત થાય છે. એનું મુખ્ય કારણ એ છે કે બાપુની વાણી અને આગવી અને ખાસ શૈલી, તેના કારણે જ યુવાન લોકો તેમના પ્રત્યે આકર્ષિત થાય છે. મોરારીબાપુના ખભા પર દરેક કથા દરમિયાન રહેનારી કાળી શાલ બાબતે અનેક માન્યતાઓ જોવા મળે છે. એક માન્યતા એવી છે કે કાળી શાલ હનુમાનજીએ તેમને જાતે પ્રગટ થઈને આપી હતી. પણ મોરારીબાપુનું માનવું છે કે આ કાળી શાલ પાછળ કોઈ પણ જાતનું રહસ્ય નથી કે ન તો કોઈ ચમત્કાર.
મને નાનપણથી જ કાળા રંગનો ગાઢ પ્રેમ રહ્યો છે, તે મને ગમે છે, તેથી જ હું આ શાલને દરરોજ મારી જોડે રાખું છું, એવું મોરારી બાપુનું કહેવું છે। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરી મોરારી બાપુની યુવાનીથી લઈને સંત સુધીનો સોનેરા સફર વિશેની। અને મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો અમારા આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। અને જો તમે અમારા ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવેલો જે બેલ આઇકોન છે એને પણ ઓન કરી નાખજો, જેથી કરીને અમે કોઈ પણ રસપ્રદ વિડીયો અપલોડ કરીએ તો તેની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય। તો મિત્રો, આપણે ફરી મળીશું આવી જ એક મજેદાર વિડીયોની સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।